ઉપલેટા શહેરના માધવ વિભાગ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આયોજિત અષ્ટવિનાયક ગણેશ મહોત્સવમાં 1008 દીવડાની મહાઆરતી કરવામાં આવી. મોટી સંખ્યામાં ભાવિક બહેનોએ ભાગ લીધો હતો. મંગળવારની રાત્રે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં યાદવ રોડ સામે આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી પાસેના ચોકમાં છેલ્લા ઘણા સમયથી માધવ યુવા ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં 1008 દીવડાથી ગણેશની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક બહેનોએ લાભ લીધો હતો. તેમજ આરતી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ વિજેતાને 1001, દ્વિતીય વિજેતાને 501, તૃતીય વિજેતાને 251 રોકડ પુરસ્કાર માધવ યુવા ગ્રુપ દ્વારા આપવામાં આવ્યો હતો. પૂજા અર્ચન અને આરતી બાદ ચોખ્ખા ઘીની બનાવેલ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહાઆરતી તેમજ પૂજાવિધિમાં મનસુખભાઈ ડેડ તથા તેમના પરિવાર દ્વારા આરતીનો ચઢાવો કરી પૂજા અર્ચન અને આરતી કરી હતી. મોડી રાત્રે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ અહીં વિક્રમ ચોકમાં માધવ યુવા ગ્રુપ દ્વારા ગણપતિ દાદાનું ઘણા વખત ત્યાં સુંદર મજાનું પધરાવી અને આયોજન કરવામાં આવે છે. અને આ ગણપતિ મહોત્સવ દરમિયાન ભગવાન સત્યનારાયણની કથા તથા 1008 અને એનાથી પણ વધુ દીવડાઓ દ્વારા મહાઆરતી કરવામાં આવે છે. અને દરરોજ સાંજની આરતીમાં 1000 થી 1500 લોકો ગણપતિ દાદાની આરતીનો લાભ લે છે અને 1000 થી 1500 માણસો પ્રસાદનો પણ લાભ લે છે. તો આ ઉમદા કાર્ય માધવ યુવા ગ્રુપ સુંદર રીતે કરે છે. તો ગજાનંદ દાદાની કૃપાથી આ માધવ યુવા ગ્રુપ વર્ષો વર્ષ સફળ થાય એવી ગજાનંદ દાદા પાસે આપણે બધા સૌ પ્રાર્થના કરીએ. અમીર પઠાણ સાથે ગુજરાત ન્યૂઝ ઉપલેટા.